ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્ત નિરંતરો હૃદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વરાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિસરાઈ ગયેલા વીરોના બલિદાનને ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા કરવાના આશયથી વીરાંજલી મલ્ટીમીડિયા શોનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકાર સાંઈરામ દવેને તેમના સહયોગથી કલાકારોએ તેમની કળા દ્વારા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેને મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમી ભરૂચના પ્રજાજનોએ માણ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાયબ મુખ્ય દંડક તેમજ વાગરાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર તે અન્ય સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થઈ રહ્યો છે અને શહેરીજનો પણ સારા સમર્થન આપે છે. દેશભક્તિને અને આજે વીરોએ પોતાની જીવનની આપે છે આ દેશ માટે એ બાબતને પોતે કરતી મેં. નમસ્કાર મિત્રો, હું છું સાંઈરામ દવે અને 2008માં પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલા અને 4-5-10 યુવાનો નક્કી કરે કે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો શહીદ દિન એટલે કે 23 માર્ચ એ ગુજરાતમાં જુદી રીતે ઉજવાવો જોઈએ અને એ માધ્યમથી બકરાણા સાણંદ પાસેના નાના એવા ગામમાં એક નાનકડી શરૂઆત થાય વીરાંજલીની. ડાયરાના માધ્યમથી છેલ્લા 12 વર્ષથી હું ત્યાં ક્રાંતિવીરોની વાત કરતો આવ્યો છું અને આ વખતે આ અમારો 10મો કાર્યક્રમ આજે ભરૂચમાં પૂરો થયો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજે વતનના વિસરાયેલા શહીદોને યાદ કરતો વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવો અનોખો પ્રથમ કાર્યક્રમ છે જે ભરૂચની અંદર યોજવા જઈ રહ્યો છે. તે દેશના આઝાદી માટે પના થયા. અકબર બેલીમ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.